હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું મસાલા વેજીટેબલ મેગી અને એકદમ ચટપટી તો ચાલો એવી સરસ મસાલા મેગી બનાવવાનું શરૂ કરીએ રેસીપી પસંદ આવે તો એને ત્રણ હજાર લાયક સુધીને પહોંચાડી દેજો તો ચાલો મસાલા મેગી બનાવવાનું શરૂ કરીએ મેગી બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે બે મેગીના પેકેટ જે બાર રૂપિયાના આવે છે તે બે પેકેટ લીધા છે હવે આપણે થોડા વેજીટેબલ લીધા છે શાકભાજી એડ કરીશું તો એની માટે મેં સૌથી પહેલાં વટાણા લીધા છે ગાજર લીધા છે અને ડુંગળી અને ટામેટા અને લીલા મરચાં બધું મેં ઝીણું ઝીણું સમાન લીધું છે અને વટાણા મેં ફ્રોઝન લીધા છે તમે કોઈ પણ વધારે બીજા પણ શાકભાજી એડ કરી શકો છો તો હવે આપણે આ બધું શેકવા માંડીશું તો સૌથી પહેલાં કઢાઈને ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે ઝીણી લીલા મરચાં એડ કરી દઈએ એને એકથી બે સેકન્ડ માટે સાતળી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું મરચાં સાંદળાઈ જાય પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે બધું થોડું થોડું લીધું છે તમે તમારા અનુસાર વધારે ઓછું કરી શકો છો હવે આપણે ડુંગળીને સાતડવાની છે જ્યાં સુધી ડુંગળી સરસ શેકાઈને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને તો એને શેકી લો તમે જોઈ શકશો કે આપણી ડુંગળી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે ગાજર એડ કરી દઈશું તો મેં ગાજરને ઝીણું ઝીણું સમયને જ એડ કર્યું છે અને ગાજરને પણ આપણે એક મિનિટ માટે શેકી લઈશું તમે જોઈ શકશો ગાજર શેકાઈ જાય પછી વટાણા અને ટામેટા બંને એડ કરી દઈશું તમે વટાણા ફ્રેશ પણ લઈ શકો છો એ તરત જ ચડી જશે તો મેં ફ્રોઝન લીધા છે તમે ફ્રેશ લઈ શકો તો તમે થોડુંક બેથી ત્રણ મિનિટ સુધીને પાણીમાં ગરમ કરી લેવાના તો આને આપણે સરસ ટામેટા જ્યાં સુધીને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને સરસ શેકીશું તો ટામેટા આપણા સરસ શેકાઈને સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મસાલો કરીશું હવે આપણે એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી એટલો ધ ગરમ મસાલો હવે આપણે મેગીના જે પેકેટની અંદર જે મસાલો આવે છે તે એડ કરી દેવાનો છે બંને પેકેટ આપણે એડ કરી દેવાના છે આપણે બે પેકેટ યુઝ કરીએ છીએ એટલા માટે હવે એકવાર મિક્સ કરીએ ગેસની ફ્લેમ હવે સ્લો કરી દઈશું હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે તો પહેલાં એક કપ અને બીજું થ્રી ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે મિક્સ કરી લઈએ અને આ ટાઈમે હવે ગેસને મીડિયમ કરી દઈશું થોડુંક મીઠું એડ કરીશું ટેસ્ટ મેકરમાં ઓલરેડી મીઠું આવે જ છે તો આપણે થોડુંક જ એડ કરીશું વન ફોર ટીસ્પૂન જેટલું એડ કર્યું છે મિક્સ કરી લઈએ પાણીને સરસ ગરમ થવા દઈશું પછી આપણે મેગીના ટુકડા એડ કરીએ પાણી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે મેગીને આ રીતે તોડી લેવાની છે તો આ રીતે મેં ટુકડા કરી લીધા છે તો એડ કરી દઈશું અંદર જ રહેવા દઈશું થોડુંક જેમ જેમ મેગી બનવા માંડશે એટલે સરસ સોફ્ટ થવા માંડશે તો એને એક મિનિટ માટે આ રીતે છોડી દો એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકશો કે મેગી સરસ બનવા માંડી છે તો હવે આપણે બે જ મિનિટ પકાવવાનું છે વધારે નથી ચડવા દેવાની મેગી સરસ બેથી ત્રણ મિનિટમાં બની જશે તો તમે જોઈ શકશો કે મેગી આપણી જે છે તે સરસ બની ગઈ છે લગભગ ત્રણ મિનિટ જેટલી તમને જે ડ્રાય ગમતી હોય તો થોડી વધારે ડ્રાય કરી શકો છો લાસ્ટમાં આપણે બટર એડ કરીશું અડધી ચમચી એટલું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મેગી એકદમ સરસ બની ગઈ છે એકદમ સરસ છે બિલકુલ પાણી નથી તો આ રીતની જ મેગી બનાવવાની છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને છેલ્લા આપણે કાપેલા થોડાક ધાના એડ કરી દઈશું તો આપણી આ ગરમા ગરમ મેગી બનીને તૈયાર છે તમે જરૂરથી બનાવજો તો સર્વ કરીએ તો આપણી આ ગરમા ગરમ મેગી બનીને તૈયાર છે આ રીતે મસાલા મેગી ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આજે જ બનાવજો રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો